તો દિવસે ને દિવસે રોગચાળો વધી રહ્યો છે અમદાવાદમાં. ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. અમદાવાદમાં દિવસે ને દિવસે મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. એએમસી તંત્ર હરકતમાં આવ્યું છે. જે રીતે અહેવાલો અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે, પહેલા દિવસે શાળા કોલેજોમાં ચેકિંગ હાથ ધરાઈ. તો જે રીતે દિવાળીના વેકેશન બાદ બીજું સત્રનો પ્રારંભ થયો, ત્યારબાદ 81 શાળાઓને બ્રિડિંગ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી. તો 15 સ્કૂલોમાંથી દંડ પણ વસૂલવામાં આવ્યો. તો જે રીતે અત્યારે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, અમદાવાદથી 1.57 લાખનો દંડ અમદાવાદની સ્કૂલોમાંથી વસૂલ કરવામાં આવ્યો છે. શહેરમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે અમારા સંવાદદાતા આયુષી ઉપસ્થિત છે. શું છે હોસ્પિટલમાં ખાસ સ્થિતિ તે માહિતી લેશું. આયુષી, જે રીતે અત્યારે સમગ્ર આંકડા સામે આવ્યા છે, ચોંકાવનાર આંકડા છે, અને આ સાથે જ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે કેવી સ્થિતિ, કેવું વાતાવરણ? બેનાજી, જે રીતે અત્યારે જે રોગચાળાએ માંજા મૂકી છે, ખાસ કરીને મચ્છરજન્ય પાણીજન્ય જે રોગચાળો છે તે વકરી રહ્યો છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે શહેરના અસારવા સિવિલના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે અત્યારે જે વહેલી સવારથી જ 8 વાગ્યાથી ઓપીડી શરૂ થતી હોય છે, તેમાં જે દર્દીઓ છે તેનો ભારે ઘસારો છે તે જોવા મળી રહ્યો છે. અત્યારે જે દર્દીઓ છે તે વેઇટિંગમાં બેઠા છે અને જે તેમને એક બાદ એક ટોકનો જે છે તે આપવામાં આવી રહ્યા છે. જો આજના દિવસની વાત કરીએ તો આજના દિવસે 1000થી પણ વધુ પેશન્ટો જે છે તે ઓપીડીમાં નોંધાયા છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે જે લાસ્ટ જે કાઉન્ટર નંબર 6માં જે આંકડા સામે બતાવી રહ્યા છે કે જે અત્યારે જે ટોકન આપવામાં આવ્યા છે પેશન્ટોને તેમાં 1050 સુધી આ આંકડો પહોંચી ગયો છે. એટલે કે રોજે રોજ 1000 જેટલા પેશન્ટ છે તે અસારવા સિવિલમાં ઓપીડીમાં આવે છે. અહીંયાથી અલગ અલગ વોર્ડમાં જતા હોય છે, તેમાં જે 50% જેટલા પેશન્ટો હોય છે તે મેડિકલ વોર્ડમાં જતા હોય છે. કારણ કે મેડિકલ ઓપીડી જે હોય છે તેમાં તેમને તાવની ઝાડા ઉલટીની જે તમામ સારવાર છે તે આ મળતી હોય છે. એટલે કે કહી શકાય કે જે મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ઘરે ઘરે બીમારી જે છે તે જોવા મળી રહી છે. આપણે અમુક લોકો સાથે વાતચીત કરીશું. શું થયું છે આપને? આમના સોજા ચર્યા છે, એટલે બતાવવા આવ્યા. કેટલા વાગે આપ અહીંયા આવ્યા હતા અને કેટલો ટોકન નંબર છે આપ? કેટલો નંબર આપરો? નંબર છે આમનો તે જે 900 જે અત્યારે દેખાય છે 960 ને પણ પાર છે. એટલે કે અહીંયા વહેલી સવારથી જ આ પ્રકારના જે દ્રશ્યો છે તે સર્જાતા હોય છે. ક્યાં હુઆ આપકો ઓર કબ સે આયા? અભી આયે, આધા ઘંટા હુઆ. કાન ક્યાં હુઆ? કાન મેં તકલીફ હૈ. આમનો પણ જે ટોકન નંબર છે તે જોઈ શકાય છે કે 922 ટોકન નંબર છે તે આમનો અત્યારે અહીંયા છે. એટલે કે રોજે રોજ ઓપીડીમાં આટલા જે મોટી સંખ્યામાં જે પેશન્ટો છે તે આવી રહ્યા છે, અલગ અલગ રોગોની અલગ અલગ સારવાર માટે આવી રહ્યા છે. જોઈ શકાય છે કે નાના બેબીને લઈને પણ અહીંયા પેશન્ટ આવતા જે અહીંયા જોવા મળી રહ્યા છે. નાના નાના જે બાળકો છે તેમને અત્યારે અહીંયા જે સારવાર માટે તેઓ છે તે લઈને આવી રહ્યા છે. ખાસ કરીને જે ઝાડા ઉલટીના કેસીસમાં પણ વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયાના જે કેસીસ છે તેમાં પણ જંગી વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ ની વાત કરીએ તો અમદાવાદ અસારવા સિવિલમાં 900 જેટલા પેશન્ટો છે કે જે અત્યારે ડેન્ગ્યુની સારવાર લઈ ચૂક્યા છે અને બીજા જે પેશન્ટ છે તે હાલ સારવાર લઈ રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે રીતે આ આંકડા સામે આવી રહ્યા છે ખૂબ ચોંકાવનારા છે અને આ જ તંત્રની કામગીરી પર જે તમામે તમામ જે પોલ છે તંત્રને તે ખોલી રહ્યા છે. કારણ કે જો તંત્ર મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે કાર્ય કરતી હોય તો કદાચ ઓપીડીમાં જેટલા નંબર્સ બતાવી રહ્યા છે તેટલા ના હોય, ઓછા હોય. એટલે કહી શકાય કે રોગચાળાએ માંજા મૂકી છે. બેનજી, બિલકુલ, તંત્રની કામગીરી પર અહીંયા ફરી એકવાર સવાલો ઉભા થયા છે. આયુષી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, તે બદલ ચર્ચા કરી તે બદલ. તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો જમાવડો જોવા મળ્યો, એક પછી એક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને આંકડો 100-200 નથી પરંતુ 1000 સુધી આંકડો પહોંચ્યો છે. હજારોની સંખ્યામાં દર્દીઓ સિવિલ હોસ્પિટલની મુલાકાતે લઈ રહ્યા છે અને સારવાર કરી રહ્યા છે. કારણ કે રોગચાળો જે રીતે વકર્યો છે એ ખૂબ જ ગંભીર રીતે વકરી રહ્યો છે અમદાવાદમાં.